દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમ ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. ધોરણ 6-12ના વિજ્ઞાન અને ગણિતના ઉપયોગિતા અને વયકક્ષા અનુસારના કઠિન મુદ્દાઓને રદ કરવાનો લેવાયો નિર્ણય. તો આવો જોઈએ અમારી બ્યુરો ઓફિસનો એક રિપોર્ટ. હું સુજલ પટેલ, ખંભાત તાલુકાની નાના કલોદરામાં શ્રી ચંચલદીપ વિદ્યા વિહાર શાળામાં અભ્યાસ કરું છું. આજે સવારે અમને જાણવા મળ્યું હતું કે અમારી વિજ્ઞાન અને ગણિતની પાઠ્યક્રમમાંથી થોડાક પાઠ ઓછા થઈ ગયા. તે જાણીને અમને ખૂબ જ આનંદ થયો કે જે અમારી ગણિત અને વિજ્ઞાનની ચોપડીઓ હતી તે ખૂબ જ જાડી હતી, અને આમાં કેટલાક એવા પાઠ હતા કે જે અમારા અભ્યાસક્રમની બહાર હતા, ખૂબ અઘરા હતા અને અમારી જરૂરના હતા. તેવા પાઠ સરકારે દૂર કર્યા છે તે જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમે જે સરકારમાં રહેલા બધા જ સભ્યો છે તે બધાને અમે આભારી રહીએ છીએ. જેમ સરકારે ગણિત અને વિજ્ઞાનમાં ચેપ્ટર ઓછા કરે છે, તેમ જ સમાજ વિદ્યામાં બિનજરૂરી ચેપ્ટર ઓછા કરશે તો અમારા અભ્યાસમાં અમને સહેલાથી મળશે, અને જે નકામ એટલે જે કામ વગરનું છે તેને ચેપ્ટર બહાર કરવા પડે. હું ધરતી પટેલ, ખંભાત તાલુકાના નાના કલોદરાની શ્રી ચંચલદીપ વિદ્યા વિહારની શાળામાં મદદની શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. સરકાર શ્રી દ્વારા જે કોઈ બી ગણિત અને વિજ્ઞાન ધોરણ 6-12ના ધોરણમાં આ બંને વિષયોમાં અમુક ચેપ્ટર્સ રદ કરવામાં આવ્યા છે, અને અમુક કઠિન મુદ્દાઓ જે કાઢી નાખવામાં આવે જે ખૂબ જ યોગ્ય છે અને તે ખૂબ જ વ્યવસ્થિત કામ કરવામાં આવ્યું છે. આની અંદર જો સમાજ વિદ્યાની જેના દ્વારા બાળકોનો જે ડ્રોપઆઉટ રેશિયો છે એ ઓછો થઈ જશે. જો આ જ રીતે સમાજ વિદ્યામાં પણ અમુક જે બિનજરૂરી મુદ્દાઓ છે તે મુદ્દાઓને કાઢી નાખવામાં આવે તો તે વધારે યોગ્ય રહેશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે પટેલ પ્રિયા. હું બોરસદ તાલુકાની ઝારોલા ગામની શ્રી જેપી પટેલ મુખી વિદ્યાવિહારમાં ધોરણ 6-8માં મદદની શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. તાજેતરમાં જાણવા મળ્યું છે કે સરકારશ્રીએ ધોરણ 6-12માં વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરા એવા વિષય ગણિત અને વિજ્ઞાનમાં અમુક ચેપ્ટરો રદ કર્યા છે, જે સરકારનો ઘણો સારો નિર્ણય છે. કારણ કે એનાથી બાળકને અઘરા લાગતા વિષયમાં લેવલ 12ના જે ચેપ્ટર હતા એ નીકળી ગયા છે, જેથી ડ્રોપઆઉટનો રેશિયો ઘટી જશે. ધન્યવાદ. હું અલય જેન્દ્રકુમાર પટેલ, એચએ પરીખ હાઈસ્કૂલ ઝારોલામાં 11-12 સાયન્સમાં ગણિત વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હાલમાં ધોરણ 6-10 અને 11-12 સાયન્સના કુલ 42 પ્રકરણો રદ કરવાનો સરકાર નિર્ણય લીધો છે, જેથી બાળકોને ભણતરનો ભાર ઓછો થશે અને તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રેરાશે. સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. નમસ્કાર, હું કૃતિકા પટેલ, આણંદ જિલ્લાની બોરસદ તાલુકાની ઝારોલા ગામની શ્રી એચએ પરીખ હાઈસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં ધોરણ 9-10ના ગણિત વિજ્ઞાનની શિક્ષક છું. આજના દિવસે હું સરકારને આભાર વ્યક્ત કરવા માગું છું, કારણ કે તેમણે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયમાંથી અભ્યાસક્રમમાંથી અમુક પ્રકરણને રદ કરી અને શિક્ષણના ભારને હળવો કરી શિક્ષણની પ્રક્રિયા સરળ બનાવી છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.